ગલતેશ્વર તાલુકાના સેવાલિયા મામલતદાર કચેરીમાં માસ્ક વગર ફરજ બજાવતા કર્મચારીઓ આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી, સરકારશ્રીના જાહેરનામા મુજબ દંડ વસૂલ કરવા લોકોની માંગ. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુ મથક સેવાલિયા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં સરકારની સૂચના મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે લોકડાઉન બાદ ખુલેલ મામલતદાર કચેરીમાં અરજદારોનો ઘસારો રહે છે, ત્યારે સરકારશ્રીના સૂચના મુજબ માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે, ત્યારે ગળતેશ્વર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અધિકારી આ હુકમનું પાલન કરવામાં ઊણા ઉતર્યા છે અને કલેક્ટરશ્રીના હુકમ બાદ ખુલ્લેઆમ માસ્ક વગર ફરતા નજરે પડે છે, જે ખરેખર આવનાર અરજદારો અને તેમના પોતાના આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે આ સરકારી કર્મચારીઓ કોરોના વાયરસના સગા થાય છે કે શું? બીજી તરફ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ મામલતદાર કચેરીમાં ઠેર ઠેર માસ્ક ફરજિયાતના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે, તો શું આ સૂચનાનું પાલન ફક્ત આવનાર અરજદારો માટે જ છે? ત્યારે કાયદાના જોગવાઈ મુજબ ઘરથી માસ્ક વગર બહાર નીકળતા લોકો માટે 1,000 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે સરકારની ગાઈડલાઈનનો ભંગ કરનારા આ કર્મચારીઓ પાસે વસૂલ કરવામાં આવશે કે કેમ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા.